દેવભૂમિ દ્વારકામાં ટ્રાફિક શાખાની અનોખી પહેલ, નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું સન્માન કર્યું. ગુલાબનું ફૂલ આપીને વાહન ચાલકોનું સન્માન કરાયું. ખંભાળિયાના ટોલ પ્લાઝા પાસે ટ્રાફિક જવાનો તૈનાત હતા. ટુ વ્હીલર ચાલકોને ટ્રાફિક અવેરનેસ અંગે કામગીરી હાથ ધરાઈ. બાઇક ચાલકોને નિયમો ભંગ કરતા ચાલકોને 800ના હેલ્મેટ આપવામાં આવ્યા. ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક જોવા મળ્યો. બે ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા. સારંગપુર ગામે એક મકાનમાં 3,50,000ના મુદ્દામાલની ચોરી થઈ. જૂના બોરભાઠા ગામે બે મકાનોમાં કુલ 3,00,000નો મુદ્દામાલ ચોરાઈ ગયો. પોલીસે આ ઘટનાને પગલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજા ડરા એવા એટલે બાયના તોડેલા હતા ને ઘરમાં આવીને જોયું તો તિજોરીઓ તૂટલી હતી, ચેન લે જ્યા ને પૈસા. તો ઇસ્ટા પર લોકે બંધ કરેલું, પાછળથી જોયું તો ચોરી થયેલી હતી. અમારા ઘેરમાં લગભગ 3,50,000નું સોના ચાંદી જેવું લઈ ગયા છે લોકો. અને અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી 5 વાગ્યા કરી. લોકસભા ચૂંટણીની તૈયારીઓ. અમદાવાદની 2 બેઠકો માટે પ્રભારીની નિમણૂક કરાઈ છે. 16 વિધાનસભા દીઠ પ્રભારીની નિમણૂક થઈ છે. અમદાવાદની 2 બેઠકો માટે કોંગ્રેસની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં ઉવારસદમાં સફાઈ કામદારોએ હડતાળ કરી. પૂરતા સાધનો નહીં મળવાનો સરપંચ પર આરોપ. 20 જેટલા સફાઈ કામદાર હડતાળ પર છે. આ સફાઈ કામદારોએ સરપંચનો વિરોધ કર્યો. સમયસર પગાર ન મળતો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો. અમદાવાદના નરોડા કઠવાડા રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા. તંત્રની ધીમી કામગીરીના પગલે ડ્રેનેજ પાણી બેક થયું અને ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા. આ ગટરના પાણી ફરી વળતા અવર જવર કરતા લોકો માટે મુશ્કેલી પેદા થઈ છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર. અહેમદ પટેલના પરિવારને મળી શકે છે ટિકિટ. ફૈઝલ પટેલ અથવા મુમતાજ પટેલને ટિકિટ આપી શકે છે. ફૈઝલ પટેલે કર્યું આદિવાસી જાગૃતિ કાર્યક્રમનું આયોજન. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત પણ કરી છે. ત્યારે ટિકિટને લઈને ફૈઝલ પટેલનું નિવેદન ઇન્ડિયા ગઠબંધન નક્કી કરશે તે ઉમેદવાર બનશે. અગાઉ ફૈઝલ પટેલનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. જિલ્લાના પશુપાલકો માટે સમાચાર આવી રહ્યા છે. સાબરકાંઠાની ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. કિલો ફેટે 10 રૂપિયા વધાર્યા છે. 1 ફેબ્રુઆરીથી નવો ભાવ લાગુ થશે. નિયામક મંડળની બેઠકમાં આ નિર્ણય કરાયો છે. દૂધના ભાવ વધતા 6 કરોડ પશુપાલકોને ફાયદો થશે. જે દેશની અંદર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને 10 રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે. એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને 1 મહિના 100 કરોડ રૂપિયાનો ફાયદો થશે. 840 રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં 10 રૂપિયાનો ઉમેરો કરી 850 રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે. અને 1-2